સર્વહરિ ભક્તોને જય સ્વામિનારાયણ. 1881ની સાલ ચાલે છે, હો શ્રાવણ મહિનો ચાલે છે. સુદ પક્ષની 12 છે. મહારાજ દાદા ખાચાના દરબારની અંદર વાસુદેવ નારાયણનું જ્યાં મંદિર છે ને, એની ઓસરીમાં આવીને બેઠા છે. શ્વેત બધા વસ્ત્રો ધારણ કરેલા છે અને બધા સંતો ભક્તો સવારે પારણા કરી અને મહારાજનો વચનરૂપી અમૃતનું પાન કરવા માટે બધા પધારેલા છે. શ્રીજી મહારાજે સ્વયં પોતે કૃપા કરીને વાત કરી છે. મહારાજ કે ચાર વેદ જે સનાતન ધર્મના જે આધારસ્તંભ છે, મૂળ છે, પુરાણ કયો, ઇતિહાસ, મહાભારત જે છે, બધા ઇતિહાસો કહેવાય. મહારાજ કે સર્વે શાસ્ત્રો જે જીવના કલ્યાણને માટે લખાયેલા છે એની વાત બધી અમે સાંભળી. એમાં મહારાજ કે અમને એવું જાણવા મળ્યું કે ભગવાન કે ભગવાનના સંત છે ને, એ જ કલ્યાણકારી છે. આ જીવાત્માને કલ્યાણ કરવું હોય તો એના સાધના બે છે. એના સિવાય ગમે એટલું કરે તો એનું કલ્યાણ નથી. 100 કરોડનો આસામી હોય, 100 કરોડનો આસામી, એને અહીંયાથી વિદેશ જવું હોય તો એ 100 કરોડ રૂપિયાનો ઢગલો કરીને માથે બેસી જાય તો એ વિદેશ પહોંચી ન શકે. એને વિમાનનો આશરો કે વાળનો આશરો લેવો જ પડે. એને વિના સમુદ્ર તરી શકે, સમુદ્ર પાર કરી શકે નહીં. એમ શ્રીજી મહારાજ કે આ સંસારરૂપી સમુદ્ર છે એને પાર કરીને ભગવાનના ચરણારવિંદ સુધી, ભગવાનના ધામ સુધી જેને પહોંચવું હોય એના માટે ભગવાન કે ભગવાનના સંત, આ બેનો જે આશરો કરે, એનું શરણું સ્વીકારે તો એ ભગવાનના ધામ સુધી પહોંચે, નહીંતર એ ભગવાનના ધામ સુધી પહોંચી શકે નહીં. પછી બીજું ભલું ગમે એટલું કરે, તપ કરે, જપ કરે, વ્રત કરે, તીર્થાટન કરે, કેટલું છે એ સત્કર્મ, અથવા કેટલા કહેવાય ને, ગરીબોને દાન આપે, ગાયોને ચરો નાખે, નિયાણીઓને આપે, પશુ પક્ષીઓને ચરણ નાખે, કેટલું બધું છે. અને આ દુનિયાની અંદર માણસો બધા અલગ અલગ રીતે કલ્યાણ માન્યું છે. કોકને એમ જ છે કે બસ આ આમ કરો તો બધાનું કલ્યાણ. કેટલા માણસો એવા છે દુનિયામાં કે એને નક્કી કરી લીધું છે કે ગરીબ માણસોની સેવા કરો તો આપણા જીવનું કામ થઈ જશે. કેટલાક એવા છે કે નક્કી કરી લીધું ગાયોની સેવા કરો તો આપણા જીવનું કામ થઈ જશે, એટલે બીજું કાંઈ ન કરે, એને બીજું કાંઈ લાગે વળગે જ નહીં. એને મંદિર સાથે કોઈ લેવા દેવા ન હોય, એને ભગવાનની સાથે કોઈ બહુ લેવા દેવા ન હોય, એ ગાયોની સેવા જ કરે કે આમાંથી આપણું થઈ જશે. કેટલાક એવા હોય કે તીર્થયાત્રા જ કરે કે એ ઘરબાર મૂકીને સંન્યાસીનો વેશ લઈ નીકળી ગયા, તીર્થાટન જ કરો, ઓલા તીર્થમાં રહેશે, ભગવાનનું ભજન કરશે, બધું કરશે. એને મનમાં દ્રઢાવી હોય કે તીર્થાટન કરશું તો જ આપણા જીવનું કલ્યાણ થશે, નહીંતર આપણા જીવનું કલ્યાણ થશે નહીં. એટલે એના મનમાં કરે છે, ભજન કરે છે, સેવા કરે છે, બધું જ કરે, પણ એનો ફોકસ એ હોય કે તીર્થાટન કરીશ તો જ મારા જીવનું કલ્યાણ થશે, નકર નહીં થાય. એના મનમાં એ ભરેલું ઈ હોય. પણ શ્રીજી મહારાજ કે તીર્થાટન કરે, સેવા કરે, ગરીબ માણસની સેવા કરે,
ગાયોની સેવા કરે કે કોઈ પણ અબોલા જીવની માણસની બધાની સેવા કરે, પણ જો એને ભગવાન કે ભગવાનના સંતનો આશરો ન હોય તો એને બીજ બળ થશે. કરેલું કોઈ દી ભગવાન કોઈનું રાખતા, માણા બીજાનું રાખે ભગવાન કોઈ દી બીજાનું રાખતા નથી. તો મુર્ગું જેટલા દિવસ રાખે ને એનું વ્યાજ દઈને પાછું મૂકે. એટલે ભગવાન આપે ખરા, પણ આ 14 લોકનું બ્રહ્માંડ છે, અષ્ટાવરણને ભેદીને આ જીવાત્માને ભગવાનના ધામ સુધી પહોંચવું હોય તો એને ભગવાન કે ભગવાનના સંતનો આશરો લેવો પડે હો. એટલે અહીંયા શ્રીજી મહારાજ કહે છે કે ભગવાન કે ભગવાનના સંત છે ને એને શાસ્ત્રની અંદર કલ્યાણકારી કીધા છે. અને તમે જુઓ, મોટા મોટા રાજાઓ હતા, મોટા મોટા શેઠિયાઓ હતા, કોઈક સદાવ્રતી હતા, પણ જેને ભગવાન કે ભગવાનના સંત મળ્યા છે ને એ જ આ સંસારને તરીને ભગવાન સુધી પહોંચી શક્યા છે, બાકી નથી પહોંચી ગયા. સત્સંગ જીવનની અંદર દ્રષ્ટિ કરો. બુટોલપુરની અંદર મયારાણી હતા, કેટલા સાધુ સંન્યાસીઓને રાખતા. એ પછી આ એનેથી આગળ નીલકંઠવર્ણી ગયા તો કયું શહેર આવ્યું? સિદ્ધપુર. સિદ્ધવલ્લભ રાજા હતો, આખું મોટું ફાર્મ હાઉસ રાખ્યો હતો 100-200 એકરનો. જેટલા મહાત્મા આવે ને બધાને ફર્સ્ટ ક્લાસ ઉતારા, જી માગે બધાનું પર્સનલ મેન્યુ આવે, બધાને પર્સનલ મેન્યુ એ સીધું પાણી આવે. પણ જ્યારે ભગવાનનો યોગ થયો કે ભગવાનના સાચા સંતનો યોગ થયો ત્યારે એનું કલ્યાણ લખ્યું છે, એના સિવાય નથી લખ્યું. એનાથી આગળ આવો કુશળ કુંવરબા ધરમપુરના, 80-80 વર્ષની ઉંમર થઈ ગઈ, સતત એને સાધુ સંન્યાસીઓને પોતાના ઘરે રાખીને સેવા કરી, સમાગમ કર્યો, એ બધું કર્યું. દરરોજ સવારે ઉઠીને સમાગમ કરવા જતા, ખાલી એમ કહેવાય કે એક ઘડી ખાલી પોતે રાજનો વ્યવહાર કરતા. કેટલો કુશળ કુંવરબા હતા, એના ધણી ધામમાં હાલ ગયા હતા. પછી એનો દીકરો હતો યુવાન, એ હાલો ગયો હતો. એટલે રાજની જવાબદારી પાછી પોતામાંથી આવી ગઈ. એટલે શું કરતા? હોશિયાર હતા એટલે એ બધા મંત્રીઓને બધાને બોલાવી લે એક ઘડી, એટલે 24 મિનિટમાં બધા મંત્રીઓને કહી દે, તને આખા આ 24 કલાકમાં આ કામ કરવાનું, તને આ 24 કલાકમાં આ કામ કરવાનું, તને આ 24 કલાકમાં આ કામ કરવાનું, પછી પૂરું. પછી એક પછી બધા સાધુ સંન્યાસી રાખ્યા હતા ને, બધા સાધુ સંન્યાસીનો સમાગમ કરે, એના ચરણ સ્પર્શ કરીને પગે લાગવા જાય. અને પછી જ્યારે એમ ત્યાં કોઈ સાધુ સંન્યાસીઓ મહાત્માઓ છે નહીં, ત્યારે ભૂદેવ રાખ્યા હતા, એ ભૂદેવ એને ભાગવતની કથા સંભળાવે અને આખો દિવસ ભાગવતની કથા સાંભળે, એવો ઇતિહાસ લખણો છે. પણ જ્યારે એને સહજાનંદ સ્વામીના એક સાધુ ફરતા 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 ત્યાં ગયા અને એનો ચરણ સ્પર્શ કરવા ગયા ને, ત્યારે એ બે ડગલા પાછા હટ્યા અને ત્યારે એને ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ એ સંતે કરાવીને એનો સમાગમ કર્યો, ત્યારે એને 80 વર્ષની અવસ્થાએ એને સ્વામિનારાયણ ભગવાન મળ્યા. અને 1 વર્ષ ખાલી સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગ કર્યો, 81મા વર્ષે કુશળ કુંવરબા દેહનો ત્યાગ કરીને ભગવાનના ધામમાં ચાલે ગયા. કહેવાનું શું? 80 વર્ષમાં જે કામ ન થયું, જેને શાંતિ ન મળી, ભગવાન ન મળ્યા, એ 1 વર્ષમાં મળે. ક્યારે? જ્યારે સાચા સંતની પ્રાપ્તિ થઈ ત્યારે. એમાં જીવાત્મા અનંત જન્મોથી ભટકે છે. મનન, તમને આપણે ક્યાં ખબર છે કેટલા જન્મ લઈને આવ્યા છીએ? શ્રીજી મહારાજ પોતે કાઉન્ટિંગ નથી કર્યું. મહારાજે ખાલી એમ કીધું કે આ દરિયામાં જેટલું પાણી હોય એટલું માનું ધાવણ ધાવ્યું હોય, આ પૃથ્વી આ દુનિયામાં જેટલા પુરુષ છે એને બધાને સ્ત્રી કરી છે ને એને બધાને પેટે જન્મ લીધો છે. હવે તમે વિચાર કરો, પોતે કાઉન્ટિંગ નથી કર્યું તો આપનો આંકડો ક્યાંય પહોંચે? આપણું કેલસી કે કાંઈ પહોંચે કે એનું કાઉન્ટિંગ કરીએ કે ન કરીએ કે? કારણ કે આ જીવાત્મા છે ને અનાદિ છે. જેમ ભગવાન અનાદિ છે, એમાં જીવાત્મા અનાદિ છે. જે દીના ભગવાન તે દીનો આ જીવ, પણ જીવ છે એ ભગવાનનો અંશ નથી, નોકા જ છે. જીવ છે એ સેવક દાસ છે, ભગવાન છે એ સ્વામી છે. પણ જે દીના ભગવાન તે દીના જીવ છે, પણ ભગવાન છે એ સર્વ સત્તા ચલાવે છે, જીવ છે તે દિન આંટા મારેલો. કેમ ખબર? તમે આ પશુ પક્ષી જોયો હો ને, એનું બચ્ચું જે દીનું જન્મે ને તે દીનું આંટા જ મારે છે. શેના માટે? ખાલી જમવા માટે. તમે કોઈ દી સાંભળ્યું પંખી છે એમ કીધું કે આજે લગ્નમાં જાવ? કોઈ દી એ પંખીને બચ્ચું આ ભણવા ગયું એ તમે સાંભળ્યું કે ગાયું? તમારા ઘરે વગર ગાયનું વાસળા જન્મે એમ કોઈ દી કીધું કે બાપા હવે આપણે થોડાક વર્ષ ભણશું? કોઈ સંગીત શીખવા ગયું હોય કોઈ દી સાંભળ્યું નથી? શું કામ? એ જન્મે અને જેટલી એની બુદ્ધિ કામ કરે ને એટલે સીધું જન્મીને પેલું શું કરે?
એ બેઠું થાય એટલે માનું આંચર ગોતે. એ જન્મે ને મરે ત્યાં સુધી એનો પ્રયત્ન એક જ હોય કે ખાવા કેમ મળે, ખાવા ને પીવા, બસ એનો પ્રયત્ન એક જ હોય. એમાં જીવાત્મા જીદુનો લાગ્યો ને, જીદુની સર્જન થયું, તીદુનો દોડે જ છેરો. તીદુનો એ એક જન્મ, બીજો જન્મ, ત્રીજો જન્મ, ચોથો જન્મ, પાંચમો જન્મ, આમ દોડે જ છેરો. પણ જ્યારે એને કાંઈક સત્કર્મ કરે, દાખલા તરીકે જો તમારા સત્સંગીને ઘરે ગાયું ભેંસું છે, હવે એનું આ દૂધ આવતું હોય મંદિરમાં, અમાસના દિવસે માખણ આવતું હોય, તમારે તો હજી રિવાજ છે, ગામડામાં બધા રિવાજ નીકળી ગયા, ઢીંગલા ડૈયા લ્યો, પણ એ તો, પણ આ દૂધને ઘીને આવે ને એ તો સીધું ભગવાન કને પહોંચે ને, એ તો સીધું ભગવાન આરોગ્ય, જીવનું કલ્યાણ એમાંથી એથી થાય. જીવનું કલ્યાણ એથી થાય, સીધું એ ગાય ભેંસનું ઘી હોય કે દૂધ હોય એ ભગવાનના થાળમાં વપરાય, ભગવાન આરોગ્ય એટલે સીધું જીવનું કામ થાય. ઓમ તો થતું થતું કેદી થાય એનું કંઈ નક્કી ન હોય, પણ ભગવાનના ચરણ સુધી પહોંચે એટલે સીધું આ જીવ છે ને બધા બીજે જન્મે સત્સંગી થશે. કારણ કે આપણે બધા ધામમાં લે છે, વાંકો ખપશે ને તો એ બધા સેવા કરે એટલે ભાઈ ભગવાનના અહીંયા સત્સંગ કરશે, પછી અહીંયા ભજન કરશે, પછી ભજન કરતાં 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 જી જેટલું જેની જેટલી શ્રદ્ધા, અમુક જીવમાં ગાયું ભેંસુના દેહમાં પણ મુમુક્ષું હોય, અમુક એમાં મારકણા હોય ખબર, લતું ઉછાળે, એટલે એ બધાનો સ્વભાવ હોય ને, એટલે એ આપણે સત્સંગમાં જન્મ લે, પછી જેવી ભક્તિ કરે, જેવી સેવા કરે, જેવો નિર્વાસનિક જે થાય એ પ્રમાણે ધામ જન્મ, ધામમાં જાય કોઈક એક જન્મે થાય, કોઈક બીજે જન્મે થાય, કોઈક ત્રીજે જન્મે થાય. પણ શ્રીજી મહારાજ કે જ્યારે ભગવાન કે ભગવાનના સંતનો યોગ થાય ત્યારે આ જીવનું કામ થાય છે. એટલે શ્રીજી મહારાજનો ભાવ કહેવાનો વચનામૃતમાં એવો છે, મહારાજ કે આના સિવાય બીજો રસ્તો નથી, એટલે મારે તમને ખાસ ભલામણ એ કરવી છે શ્રીજી મહારાજ કે તમે ભગવાન અને ભગવાનના સાચા સાધુઓને એનામાં હેત રાખજો. કારણ કે હેત રાખશો તો એ સાધુ કાંઈ કીધું હશે તો સહન થશે, કારણ કે ઘડતર કરવું તો સહન કરવું પડે ને. ઓલા ડૉક્ટર ખબર, હુઈયો મારે માં હાજા કરવા હોય, હુઈયો મારે તો કહેશું જરાક જરાક દુખશે, સાવ આમ ચિંતા ન કરજો, જરાક દુખશે, પોતું મારી ઇન્જેક્શન મારે ને, હવે એ સહન કરી જાય તો બીમારી જાય, ના કે મોરથી ટાંટી ઉલારવા માંડી જાય તો પછી કાંઈ ન થાય ને, તો ઇન્જેક્શન લાગે નહીં અને બીમારી જાય નહીં. એટલે શ્રીજી મહારાજ કહે છે કે સાધુ છે એની બાજુમાં જાશો એટલે ભગવાનના સાચા સાધુ હશે એ સ્વભાવ પર વાત કરશે, એ તમારી ખરાબ કોઈ ટેવ હશે તો એની ઉપર વાત કરશે, એ છે એ તમે ભજન ઓછું બધું કરતા છો ટકોરશે. હવે જો સાવધાન નહીં રહો, હેત નહીં રાખ્યો તો કે મારા વાલા દરરોજ એ નહીં ઘણીને બેઠા હોય, થોડુંક હવે જમવાનું પ્રમાણે થોડીક વાત માપસર કરવી જોઈએ ને. પણ આપણા સ્વભાવ એવા હોય તો હવે જી કામ ઘણથી પથ્થર તૂટવાનો હોય હથોડી ઘણી તૂટે, હે જી પથ્થર ઘણથી તૂટવાનો હોય એ પથ્થર તમે હથોડીથી મંડો તો તૂટે, કોઈ દી ન તૂટે, એના માટે તો ઘણા જ ઘણો પડે. હવે આપણા સ્વભાવ જ એવા હોય કે કોઈક આમું ડે તો શું સુધરે અહીં, ને આપણે એમ કહીએ કે હાથ પહેરો સ્વભાવ ટળી જશે, કંઈ બને સ્વભાવ વધે ઘટે નહીં. એટલે અહીંયા શ્રીજી મહારાજ કહે કે સાધુ સાથે હેત રાખશો તો સાધુ ક્યારેક જીવન ઉપર દયા કરશે કે આ બિચારો જીવ છે, હાલો થોડુંક વઢીને કંઈ હાલો ખોલું ટોકીએ, એનો સ્વભાવ ટળી જાય તો જીવનું કામ થાય. નહીંતર બિચારો જીવ ભગવાનને માર્ગે હાલ્યો પણ એની ગતિ નહીં થાય. તમે ખબર ઓલા પહેલાં, હવે તો ખબર નહીં ચોપા સુધરી ગયો તો આપણે જોયે નથી બહુ, પણ પહેલે આમ અમુક ચોપા હોય ને હંચવાય નહીં, પછી શું કરે નેડીમાં દોરડું બાંધીને ધોકો લટકાવે ખબર, ભાઈ ધોળ્યું તો ધોળી નાખે, કારણ કે ધોકો આડો આવે, બે પગ વેચે પડ્યો એટલે ધોકો ઘણું ધોળો જાય તો એ ધોકો જેના પગમાં ભૂટકાય એટલે એને ગતિ કરવા નડે એટલે માપસર ધોળે. એમ આ સ્વભાવ છે ને ધોકા એ બધા, એ ભગવાન સુધી જીવને પહોંચ્યું દોટ લગાવ્યું પણ જેવો દોડો છે ને સ્વભાવ આડો આવે, જેવો દોડો છે ને સ્વભાવ આડો આવે એટલે દોડી ના આવે. એટલે અહીંયા શ્રીજી મહારાજ કહે રહ્યા કે આ સાધુ સાથે હેત રાખશો તો સાધુ ક્યારેક ટોકરશે, ક્યારેક વઢીને કહેશે, ત્યારે સહન થશે. અને મહારાજ કે જેને સહન થઈ ગયું અને પછી મહારાજે કેવું હેત રાખવું એમ, તો પછી મહારાજે એક્ઝામ્પલ દીધું, મહારાજ કે જે હું સ્ત્રીમાં હેત છે એનો કીધું અભાવ ના આવે, પછી બાળકોમાં હેત છે, સંબંધીઓમાં હેત છે, એવું હેત શ્રીજી મહારાજ કે સુકામ સંબંધીઓની જરૂર, એનામાં હેત ટળે જ નહીં, ભલે ને બે ભાઈ બોલતા ન હોય તો એમ ન થાય કે આ મારો ભાઈ નથી એમ કીધું થયું તમને, એ ધામમાં જાય ત્યાં સુધી ન બોલે ને તો એમ ન થાય તો એમ કેમ ભાઈ ધામમાં ગયો, અમારું આમ સારું નહોતું પણ ધામમાં ગયો, એ ભાઈને ઘરે લગ્ન હોય એમ થાય બોલવાનો સંબંધ નથી તો ભલે જાય નહીં,
પણ તો એ થાય એમ કે ભાઈને ઘરે લગ્ન છે, પણ આપણે વ્યવહાર નથી એટલે કાંઈ નહીં. એમ નથી થતું કે આપણો ભાઈ નથી, એમ મગજમાંથી નીકળી નથી જતું. એમ શ્રીજી મહારાજ કે મહારાજ કે એમ નક્કી રાખું કે આ ભગવાનને આ સાધુ છે, એ કલ્યાણકારી છે, એ ભલે વધે કંઈક માઠું લાગી જાય તો એ ભૂલાવું ન જોઈ કે આ છે એ કલ્યાણકારી છે, એ ભૂલાઈ ગયું તેથી પૂરું. એમ જેમ નથી ભૂલાતું ને, સંબંધ બગડી યાર આ બધું થઈ યાર વડી લે ગારું ડર, તો એમ નથી ભૂલાતું આ મારો ભાઈ નથી, એમ નથી ભૂલાતું. ભેને તમે વેચી નાખી હોય તો પછી ભૂલાઈ યારું કે મારી ભે ક્યાં ગોતા જાવરું કોઈ, પછી રસ્તામાં ધણમાં સામે આવે તો ખબર પડે કે આ મારી ભેંસ એમ નથી, શું કેમ ભૂલાઈ યારું. તમે ગાડી વેચી નાખી હોય પછી યાદ આવ્યું કે ઓલી મારી ગાડી, ઓલી મારી ગાડી, એમ યાદ આવ્યું નથી આવતું. પણ સંબંધીનો સંબંધ એવો છે કે એ જીવને બાંધી રાખ્યો છે, એ ગમે એવા કટ્ટર દુશ્મન હોય ને તો એને યાદ જ હોય કે આ મારો ભાઈ એ, આ મારો દીકરો. દીકરો બોલાવી નહીં, તન તન ટોકર દેતો હોય દીકરો કે દીકરાની ઘરવારી, તો એમ જ કે દીકરો તો ધજે પણ ઘરવારી આવી. ઘણા કે દીકરી ઘરવારી ધજે પણ દીકરો આવ્યો હોય, પણ તો દીકરો નથી મળતો. એમ નથી થતું કે એને એ આ દેહ ધરીને આવ્યો હોય, આપણે માધ્યમ બન્યા, પણ એ તો જીવ છે, એમ નથી થતું. દીકરો તો દીકરો છે, એ તો રહી જ જારું ભૂલાતું નથી. એમ શ્રીજી મહારાજ કે એટલું સદબંધીમાં એ છે એ જે આ ભૂલાતું નથી, એવું શ્રીજી મહારાજ કે આ તમે ભૂલવું નહીં કે આ ભગવાન ને આ સાધુ એ કલ્યાણકારી છે, એવું જો ભૂલાય નહીં તો આ જીવાત્માનું શ્રીજી મહારાજ કે કલ્યાણ થઈ જ ગયું. સમજી લો હે, કલ્યાણ થઈ જ ગયું, પછી એમાં કાંઈ બાકી રહે, હે એમાં કાંઈ બાકી રહે. એ લોલા ઓલી ઓલી વાત આવે શું, શ્રીજી મહારાજ એકથી બ્રહ્માનંદ સ્વામી એમ બધા ચારે બાજુ જોતા હતા સમજે, કારણ કે મહારાજ ઓલું વર્તમાન ઓલું પ્રકરણ ચલાવ્યું હતું, ઓલા કંતન પહેરવાના, આ ભગવાન લુગડેની કંતનની ગુણો આવે ને, એ કંતનની ગુણો ખાલી વીંટવાની બસ નીચે લંગોટી તરીકે. પછી બ્રહ્માનંદ સ્વામી પહેર્યું તો કર્યું, પણ પહેરીને પછી આમ આજુબાજુ ચારે બાજુ જોવે, મહારાજ કે શું ગોતો રહા, હે તો કે ગોતું એવું રહ્યું કે તમારા જેવો બીજો ભગવાન મળી જાય તો આજે ને આજે ચાલો એવો, પણ તમારા જેવો બીજો કોઈ ભગવાન નથી આ બ્રહ્માંડમાં, એટલે એટલે નજર ફેરવું રહે કે જો તમારા જેવો કોઈ કલ્યાણ કરે એવો ભગવાન મળી જાય તો હાલું જ આવું, પણ તમારા જેવો બીજો કોઈ ભગવાન દેખાતો નથી, દેખાતો નજર ફેરવું રહ્યો. એટલે બ્રહ્માનંદ સ્વામી આ કરીને જીવને જ્ઞાન એ દેવું હતું કે આ ભગવાન છે, એ ભલે લુગડે ઉતારી લે, હે લુગડે ઉતારીને એટલે કંતન પહેરાવે, ટાટ પહેરાવે, એમને એ માર ખવરાવે, ભૂખ્યા રાખે, તિરસ્કાર કરે, પણ આ ભગવાન છે એ જ કલ્યાણકારી છે, અને આ સંત છે એ જ કલ્યાણકારી છે, એના વિના કોઈ કલ્યાણકારી છે નહીં. ભલે એ ગમે એવું અપમાન કરે, તિરસ્કાર કરે, તો કલ્યાણ તો એ જ કરશે, એના સિવાય બીજું કોઈ કલ્યાણ કરશે નહીં. એટલે અહીંયા શ્રીજી મહારાજે સંબંધીનું દ્રષ્ટાંત દીધું. પછી મહારાજે કીધું કે હવે મારું વાલું કોકને જરા કહેવાઈ જાય ને માઠું લાગી જાય ને, તો શ્રીજી મહારાજ કે માઠું તો જીવ પ્રાણી માત્રને લાગે, પણ એમ કે જીની જીવે ત્યાં સુધી આંટી રહી જાય, માઠું તો હવે જીવ છે એટલો લાગે જ ને, પણ ભૂલાઈ જવું જોઈએ, ભૂલાઈ જાય તો શ્રીજી મહારાજ ઠીક, પણ ઘણાને મહારાજ કે ભૂલાય નહીં તો એને ભગવાનમાં કે સંતમાં સંબંધી જેવું હેદ કહેવાય નહીં. સંબંધીમાં ખબર હે ઝઘડા થયા હોય, ગારું દીધું એકબીજાને, ઘણી કે મારી લીધું, પણ ભાઈનગરે લગ્ન આવે અને હરચમણ કરવા જાય, તહીં યાદ કરે થોડીક વાર સંભળાવે, તમે મને આમ કીધું તમે ભાઈ જીએ તો ભૂલી જાઓ, વેચમાં કોઈક હોય મધ્યસ્થી સારો માણસ, એમ કે ભાઈ જીએ તો ભૂલી જાઓ, હાલો હાલો લગ્નમાં આવે, તો પછી હરખું થઈ જાઓ, પછી લગ્ન થઈ જાઓ તો બોલો ચાલન સંબંધ ચાલુ થઈ જાય, ભાઈ વસ્તુને લેતી દેતી કદાચ ન થાય, પણ બોલવાનું સંબંધ હામાં આવે તો જે સમાન જેટલા સંબંધ થાય ત્યાં બધું ભૂલી જાય. શું કામ કે વેચમાં ઓલું લગ્ન આવે તો હરચમણ થઈ જાય એટલે જૂનું બધું ભૂલાઈ જાયું. એમ શ્રીજી મહારાજ કે ક્યાંક થયું તો બધું ભૂલાઈ જાય, એવો શ્રીજી મહારાજ કે સ્વભાવ રાખો, અને જો એવું ન રહેતું હોય તો શ્રીજી મહારાજ કે ઘણા જીવ છે ને એનો આ જન્મનો આદર હોય, આ જન્મે એને સાધુનો યોગ થયો હોય, આગલા જન્મનો ન હોય. જો તમારે આ બધી ગાયું ભેંસું છે તમારી વાળી, તમે આ દૂધ બધું દૂધ લઈ આવો, માખણ લઈ આવો, એ બધા સત્સંગમાં જન્મ લેશે, તેને કાંઈ સંતનો યોગ નથી, એટલે એ બધા જીવ આવા આવશે, એને એ ક્યાંક ક્યાંક માઠું લાગી જશે, ક્યાંક વળી ભાગી જશે, ક્યાંક વળી રિયાઈ જશે, ક્યાંક હાર નહીં પરાવે કે આપણે નથી હાલું, આપણે હવે કાંઈ કાંઈ નહીં, હવે નથી કદર, એટલે એવા તો કંઈક જીવ પડે. જો ફ્રૂટ આવતું હોય તો ફ્રૂટ જેને જ્યાંથી આવતું હશે, એ બધા જીવો સત્સંગમાં જન્મ લેવાના, આહાર આવરા તો હારના જીવ હશે, આ બધા સત્સંગમાં જન્મ લેશે, પછી આ એ બધા જન્મ લેશે, પછી હવે એને પેલો આદર હશે એટલે શું થશે, ક્યાંક વળી કોઈક વઢવારા મળી જશે તો પછી ક્યારેક માઠું લાગી જશે, ક્યારેક કોકને આંટી બંધાઈ જશે, કોકને એમ થશે સામે આપણું ધાર્યું ન કર્યું, આ બધા જીવી હશે, પછી એમ કરતાં કરતાં બીજબળ થશે, ફરી બીજે જન્મે ત્રીજે જન્મે,
એમ કામ થાય. પણ શ્રીજી મહારાજ કે જેને આગલા જન્મમાં ભગવાનના સાધુ મળ્યા હોય, આ કાં ભગવાનના સાધુની સેવા કરી હોય, તો શ્રીજી મહારાજ કે એને એને કોઈ દિવસ માઠું લાગે નહીં. એની સ્થિતિ કેવી હોય? ભાઈ મહારાજે યાદ કર્યા હો, મહારાજે યાદ કર્યા નાથ ભક્તને. નાથ ભગત કેવા હતા? એ ભગવાનના ભગત હતા હો, વડોદરામાં રહેતા, એકદમ ભગવાનના ભગત. એને ક્યારેક વઢી લે, કોઈ કાંઈ કરી લે, કોઈ દિવસ એને માઠું ન લાગે, કોઈ દિવસ એને માઠું લાગે નહીં. પછી વિષ્ણુદાસને યાદ કર્યા, પછી હેમરાજ શાહને યાદ કર્યા, પછી આ બધા કાશીદાસને યાદ કર્યા. બધા મોટા મોટા એવા ભક્તો થઈએ કે જેને જીવનમાં તિરસ્કાર મળ્યા હોય, સંતો વઢ્યા હોય, સંતો વઢીને તિરસ્કાર કર્યો, પણ એને મનમાં એમ નથી કે મારવાલો રોટલા અમે દઈરા, રસોઈ અમે દઈને વઢે અમને જ ખાવાની, આવડા મોટા શેઠિયા તો જાહેર સભામાં વઢી લીધું, એમ કોઈ દિવસ થયું નથી. એને એમ થયું કે ભલે વઢેરા, અમારા જીવના કલ્યાણ માટે વઢેરા ને, એમ થાય. ડૉક્ટર એમ કહે કે તમને કાંઈક બીમારી હોય અને ક્યાંય મટે નહીં, કોઈક એક ડૉક્ટર એમ મળી જાય એમ કે મટાડી દો, પણ ઓપરેશન કરવું પડશે, તો આપણે શું કહે? અરે સાહેબ કાંઈક તારીખ દો ખાલી બસ. તો એમ કહે કે મારું વાલો આવડું આવું મોઘું શરીર એમ કાંઈ કાપવા દે, એમને એમ કાંઈક થતું હતું કે શું કામ બીમારી મટાડવી હે, એટલે છેકો મારશે ડૉક્ટર, પાછો અંદર શું એ કરશે, આપણે કાંઈ નથી પૂછતા, ખાલી એમ કંઈ બરોબર થઈ જવું જોઈ. એમ શ્રીજી મહારાજ કે આ બધા એમ લક્ષ્ય રાખે કે જીવનું કલ્યાણ થઈ જવું જોઈ, બાકી તમે વઢો તિરસ્કાર કરો બધું પચાવીએ, બધું પચાવીએ. ગાયું ભેંસું હોય કેટલો તિરસ્કાર સહન કરેલો, કોકને ખેતરમાં જમવા ખાવા ગયું હોય, મારે લાકડી ખણી ઓલો ખાવાનું એક એક કોળીઓ ભર્યો કે ન ભર્યો, પણ બે ચાર લાકડી ઠગા કરાય, તો ગાયું ત્યાં તિરસ્કાર એને માઠું નહીં લાગતું. એમ વિચાર કરે કે ગાયું ભાઈના દેહ હતા, આ પશુ પક્ષીઓના દેહ હતા, ત્યારે ઘણા તિરસ્કાર સહન કર્યા, પણ આ વખતે આ સાધુ તિરસ્કાર ત્યાં કાંઈ મળ્યું નથી, ત્યાં જન્મ મરણ ટળ્યું નથી, પણ આ સાધુના તિરસ્કારને એની વટ સહન કરશું તો જન્મ મરણ ટળી જશે. શ્રીજી મહારાજ કે ઓ વિચાર કરી અને જો એ પચાવી જાય તો આ જીવાત્માનું જન્મ મરણ ટળી જાય અને એને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. પછી બધા ભક્તોને યાદ કર્યા, દામોદર ભગતને યાદ કર્યા. કેવા હતા? અમદાવાદના દામોદર ભગત હતા. કારણ કે ગમે એટલા મોટા ભગત હોય ને, સ્વભાવ તો રહેશે જ, શરીર રહેશે ત્યાં સુધી સ્વભાવ રહેશે. તમે આ હોલની અંદર ફટાકડ નાખો પછી પણ નીચે હાથ ઢેળો તો ધૂળ આવે આવે ને આવે જ. તમે ગમે એટલી સફાઈ કરો ને, આ તો ભૂમિનો ભાગ જ ભૂમિનો હોય, દી ભાગ જ ભૂમિનો એટલે પૂરું થઈ ગયું. એમ આ જીવ છે એ દેહમાં રહેશે ત્યાં સુધી સ્વભાવ રહેશે રહેશે ને રહેશે. એ ગમે એવો મુક્ત આત્મા અહીં આવ્યો હશે ને તો ભગવાન એક સ્વભાવ તો એની અંદર રાખશે 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 ને રાખશે. એ સોનાનો દોરા જોવો તો અંદર ખીલી તે હોય હોય ને હોય. ગરીબના ઘરે ચૂલો હોય ને સાવકારના ઘરે ચૂલો હોય ને હોય ને ભૂખે મરે, એમ સ્વભાવ ન હોય ને જીવનો તો ઘણું બધું કામ અટકી પડે. એટલે ભગવાન છે ને જીવના સ્વભાવ તો થોડા રાખે. એ મોટા મોટામાં હોય ને નાનકડામાં હોય ને બધે હોય, પણ એ સ્વભાવને એકબીજાને પરસ્પર સમજીને રાખે તો શ્રીજી મહારાજ કે એનું કામ થઈ જાય, નહીંતર કામ થાય. ને આ દામોદર ભગત હતા. હવે આ કેટલા મોટા ભગત લો, શ્રીજી મહારાજ એક અમદાવાદમાં બેઠા હતા તો એ દામોદર ભગત મહારાજની સન્મુખ સભામાં હતા. મહારાજને કાંઈક ઠંડી જેવું હશે તો આમ આમ ઉધરસ આવ્યું, ઉધરસ આવ્યું, કફનો બેરખો નીકળ્યો, કફ નીકળ્યો, હવે થૂકવો ક્યાં? બીજો ઓલા બ્રહ્મચર્ય ત્યાં ઓલી ઓલી એમ થૂકવાનું એટલે ગોતો જાય ને મોરતા ભગત હતા, પાઘડી ઉતારીને કે મહારાજ આમાં થૂકે. મહારાજ કે આ તો મોઘી મારેલી પાઘડી, કે તમે થૂકો ને આવું આ ક્યાંથી મળશે? હવે આવા સમર્પિત ભગત લો, પણ સ્વભાવ એક હતો કેવો, એટલે ઘરનું માણસ ધામમાં આવી ગયું ને બીજું ભેણીને આવ્યા. હવે ગ્રસ્તની એ ઉપાધિ ને પાછું રોટલા ખાવા કપે ને, ભલે બીજું કાંઈ ન હોતો રોટલા ઘડી દેવું કપે ને. અમારે કોને થોડું કે બ્રાહ્મણ એક ગયો તો બીજું રાખી લેશો, એવું નથી ને તમને તો. એટલે હવે બીજું લગ્ન કર્યું, પછી થયું શું? દર્શન કરવા ગયા તો રામ પ્રતાપભાઈ હવે થોડાક આમ પહેલેથી આકરા હતા. રામ પ્રતાપભાઈ વઢ્યા સમજાને, એ મારા વાળા આવડા મોટા મોટા ભગત કેવા રહ્યા, બીજું પેઢીને આવ્યા, શું વાત ભાઈ, અહીંયા આવજો નહીં અમારે કે એમ કીધું હશે, સમજો, જરાક જરાક વઢીને કીધું હશે. અને જીવનું જીવને ભાન તો જ થાય, કોઈક ઝાપટ મારવાનો હોય ને તો જ ભાન થાય. ચાંપલું સે કરે ને એને કોઈ ભાન ન થાય, એને તો જ્ઞાન હોય એ ભૂલાઈ જાય, કોઈક ટોકવારો તો ખપે જ. તે પછી આ રામપ્રતાપભાઈ તિરસ્કાર કર્યો, તે મુર્ગો ગૂણ લીધો કે ઠીક કર્યું તમે મને ભાન કરાયું, હવે કદાચ હું આને મૂકી નહીં ગયું ને તો આનામાં મને બંધન નહીં થાય, કારણ કે મને ખબર હોય કે હું આ પેણીને આવ્યો એમાં મોટા મોટા રાજી નથી, એટલે એના પરથી હું એનાથી એના પરથી મને અરુચિ રહેશે. એમ ગુણ લીધો કે મારા હિત માટે મને રામ પ્રતાપભાઈએ વઢ્યા છે ને તિરસ્કાર કર્યો. એમ લખ્યું કે એનો તિરસ્કાર કર્યો કે તમે આવજો નહીં,
એમ પણ તો એમ છતાં એનો ગુણ લીધો છે. શું કામ? આ બધા એવા હતા કે આગલા જન્મમાં એને સાધુની સેવા કરી હતી, સાધુનો સમાગમ કર્યો હતો ને, એટલે બીજ બળ પડ્યું હતું. એટલે શ્રીજી મહારાજ કે જેને એ પૂર્વ જન્મનું બીજ બળ હોય, એની વૃત્તિ આવી હોય. હવે આપણે પોતપોતાને તપાસ લેવાનું, કોઈક વઢેને માઠું લાગી જાય, કોઈ તિરસ્કાર કરીને માઠું લાગી જાય, ત્યાં સુધી વાંધો નહીં. પણ પછી માઠું લાગેલું ભૂલાઈ જાય તો બરાબર. પણ જો ભૂલાય નહીં ને મનમાં એનું ચિંતન ત્યાં રાખે, પણ એમાં ચિંતનમાં ચિંતનમાં આખી જિંદગી નીકળી જાય, હે હાલવાનું બંધ થઈ જાય પણ એ ચિંતન બંધ ન થાય, ખાવાનું ઓછું થઈ જાય પણ ચિંતન બંધ ન થાય, એમાંથી કે મને આમ કીધું, મને આમ કીધું, મારે આમ કર્યું, મને આમ કર્યું, એવું ત્યાં રાખે તો સમજી લો ને હજી આપણો આ જન્મનો આદર છે. અને જો ભૂલાઈ જતો હોય તો સમજી લો ને આગલા જન્મમાં ક્યાંક ભગવાનની કે ભગવાનના સંતની સેવા કરીએ તો આ જન્મે આપણું કામ થઈ જશે. હવે જેનું જેવું હોય પોતપોતે તપાસી અને પોતે સાવધાન થઈને વર્તે, અને એ ભગવાનના સંતોએ એનું એને એને કલ્યાણકારી માની અને એ ભગવાનના સાચા સંતોને સમાગમ કરે, એના વચનને હૃદયમાં ધારે તો શ્રીજી મહારાજ કે આ જીવાત્માનું સેજે સેજે કલ્યાણ થઈ જાય, એવી વાત શ્રીજી મહારાજે આ વચનામૃતમાં કરી. સહજાનંદ સ્વામી મહારાજની જય.